નમસ્કાર સુપરફાસ્ટ સમાચારોમાં તમારું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. અરવલ્લી જિલ્લાના મોડાસાના ચાર રસ્તા પર આવેલા કેબિનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઉપલેટા શહેરમાં શહીદ દિવસ નિમિત્તે શહેરના રાજમાર્ગ પર મશાલ રેલી કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. ગ્રામ્ય પંથકમાં સરકારની ગાઈડલાઈન મુજબની કોરોના વેક્સિન રસીકરણ કાર્યક્રમ યોજાઈ ગયો. લોકોએ રસી મુકાવી અને અન્ય લોકોને અફવાથી દૂર રહેવા વિનંતી કરવામાં આવી. સાબરકાંઠા કોરોના સંક્રમણ વધતા ગુજરાતના મિનિ કાશ્મીર ગણાતા પોલો ફોરેસ્ટ અંગે લેવાયો નિર્ણય. કેશોદ પોલીસ સ્ટેશનના ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલા મુદ્દામાલના વાહનોમાં આગ લાગી ઓટો રિક્ષા નુકસાનીના અન્ય વાહનોમાં આગ લાગતા અટકી. અમદાવાદમાં કાલુપુરમાં 2006 થયેલા બોમ્બ બ્લાસ્ટમાં કેસના વોન્ટેડ આતંકી ગુજરાત એટીએસે ઝડપી લીધો. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ. બનાસકાંઠાના જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો. બનાસકાંઠાના જેડા ગામમાં પાણી માટે જજુમતા લોકો સિંચાઈના સાથે પીવાના પાણી માટે પણ વલખા મારવા લાગ્યા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના બાંખડિયા બસ સ્ટેન્ડ ખાતે રાત્રિના 8 કલાકે કેન્ડલ માર્ચ યોજાઈ હતી, જેમાં પાટીદાર સમાજના યુવાનો સહિત અન્ય સમાજના લોકો ઉપસ્થિત રહીને કેન્ડલ માર્ચ યોજીને શ્રદ્ધાંજલિ આપી હતી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિના વાકુર ખાતે આવેલા સાબરમતી નદીમાં જિલ્લા LCB અને ખાન ખનીજના સંયુક્ત ઓપરેશનમાં બિન અધિકૃત રેતીનું ખનન કરતા 22 ટ્રેક્ટર અને ટ્રોલી ઝડપી પાડીને કુલ 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 31,54,000 ખનીજનો ચોરીનો ભેદ ઉકેલીને 14 વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. કોરોનાનો કેરનો ભોગ બનેલા ઐતિહાસિક ડાંગ દરબારનો ભાતીગળ લોકમેળો અને 4 દિવસે ચાલતા રંગારંગ કાર્યક્રમ પર ભલે કોરોનાનો ડોળો ફળી વળ્યો હોય, પરંતુ પ્રત્યેક ડાંગજનની નસ નસમાં વ્યાપ્ત ડાંગ દરબારની તારીખ અને તારીખ પર નજર કરતા આજનો ડાંગ દરબાર કદાચ સાંપ્રત લેખાશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભાંખડિયા ટેકરા ઉપરથી પ્રાંતિજ પોલીસે 3 લીટર દેશી દારૂ સાથે 1 ઈસમને ઝડપી પાડ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે પરમબીરસિંહની અરજી ફગાવી, તમે હાઈકોર્ટમાં જાઓ. બોલિવૂડ અભિનેતા આમિર ખાન કોરોના પોઝિટિવ. રાજકોટમાં વૃદ્ધાના ગળામાંથી ચેન ખેંચી ચોર ફરાર. જસ્ટિસ NV રમન્ના બનશે આગામી CJI. IPL, દિલ્હી કેપિટલ્સને લાગી શકે છે મોટો ઝટકો. રાકેશ ટિકેતના મતે સંસદથી સારું કોઈ માર્કેટ નહીં, સંસદમાં જ વેચીશું પાક. ગાઝિયાબાદના પુજારીએ મિસાઇલ મેનને ગણાવ્યા જેહાદી. સુપરફાસ્ટ સમાચાર અહીંયા સમાપ્ત કરે છે. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.